ફતેપુરા નગરમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય. ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણીમાં મચ્છરોનું બિલ્ડિંગ જોવા મળ્યું. ફતેપુરા નગરમાં વરસેલા વરસાદથી રોગચાળાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. પાણીજન્ય રોગ જોવા કે મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, ઝાડા ઉલટી વગેરેના કેસોથી પ્રાઇવેટ દવાખાના તથા સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓની લાઇનો લાગી રહી છે. આમ છતાં ફતેપુરા તાલુકાના આરોગ્ય કેન્દ્ર બ્લોક હેડ સહી સલામત જોવાનો દાવો કરે છે. મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. ઠેર ઠેર ગંદા પાણીમાં ખાબોચિયા ઉભરાઈ ગયેલી ગટરો જોવા મળી રહી છે. ત્યારે સરકારી તંત્ર સજાગ થઈ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ફતેપુરા નગરમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરી શક્યતા છે. જેથી ગંદા પાણી ભરેલા પાણીનો નિકાલ કરાવે, ઉભરાયેલા ગટરો સાફ કરાવે, તો આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે સ્પષ્ટ કરાવે, ભરાઈ ગયેલા પાણીમાં દવાનો છંટકાવ કરાવે, પ્લોટિંગ કરાવે તેવી નગરજનોની માંગ ઉઠી રહી છે. મચ્છરોનો ઉત્પન્ન થવાનો ગંદા પાણી ભરેલા છે. નગરમાં પોલીસ રોડ, નવા બસ સ્ટેન્ડ, મેન બજાર રોડ, ઝાલોદ રોડ, ધુડસ રોડ અને નગરમાં તમામ વિસ્તારમાં વરસાદી મોટા મંચખડા ભરાઈ ગયેલા છે. તો નિકાલ નહીં થાય તો ફતેપુરા નગરમાં અનેક વિસ્તારમાં પણ રોગચાળો ફાટી નીકળવાનો ભય ફેલાયો છે. તો અહીંયાના રહીશો દ્વારા અને યોગ્ય પગલાં નહીં લેવાય તો આગળ તંત્રને જાણ કરવામાં આવશે. રિપોર્ટર અમરત ડબગર, ધ્યુમીરા ન્યૂઝ, ફતેપુરા.